કચ્છમાં આવેલી ભુજ નગરપાલિકાના વર્તમાન શાસકોની આજે અંતિમ સામાન્ય સભા મળી હતી, જે વિવાદિત રહી. ચાલુ સભામાં વિપક્ષને સાંભળ્યા વિના સત્તા પક્ષના નેતાઓ ચાલતી પકડી હતી, જેથી કરીને મામલો ઉગ્ર બન્યો હતો. ભુજ નગરપાલિકામાં 5 વર્ષના ભાજપના શાસનની આજે અંતિમ સામાન્ય સભા મળી હતી, જેમાં આખી ટર્મના લેખાજોખ રજૂ કરવા પડે, પરંતુ શાસકોએ કરોડો રૂપિયાના ઠરાવો સામાન્ય સભામાં મૂક્યા હતા. કરોડો ખર્ચ કરવા છતાં ભુજમાં ગટર પાણીની સમસ્યા યથાવત રહેવા પામી છે, જેનો વિરોધ થયો હતો. ચાલુ સભામાં નગર પ્રમુખ લતાબેન સોલંકીએ ચાલતી પકડતા વિપક્ષી નગરસેવકોએ અટકાવ્યા હતા. હર હંમેશની જેમ ઠરાવો મૂકી સામાન્ય સભા આટોપી લેવામાં આવી હતી. ભુજ નગરપાલિકામાં નગરસેવકોનું સાંભળવામાં નથી આવતું, ત્યાં પ્રજાનો અવાજ કયા નેતાઓ સાંભળશે તે ચર્ચાઓ ઉઠી છે અને ટોક ઓફ ધ ટાઉન બની છે ચર્ચાઓ, કે જો નેતાઓનું જ ના સાંભળવામાં આવે તો સામાન્ય પ્રજાનું કોણ સાંભળશે, તે સવાલ ઉપસ્થિત થયો છે. અને એ જ્યાં સુધી નગરપાલિકા છે ત્યાં સુધી થવાના જ છે. ખાસ કરીને અમૃતના પાણીના ટાંકાના ગઈકાલે પણ એમાંથી બે પ્રમુખ સ્થાનેથી રાખો, મંજૂર લઈ લો બધાને અને કરો. ખરેખર તો કચ્છનું ઘરેણું હતું, મહીપતરાય મહેતા એટલે કચ્છનું ઘરેણું કહેવાય. અને આપના તરફથી પણ આમાં આપ પ્રમુખ સ્થાને દી લો. કેટલાક કામો એવા હતા કે જે થઈ શકે નતા. એક છાપા માર્યું હતું એને, તમામ ખર્ચો એને ગટર નો આપ્યો હતો, તમે આમાં કેમ એમ બતાવો છો? માત્ર ખોટી વાતો થઈ છે ને આ બધી અત્યાર સુધી. આવ્યા પછી આજે ભુજ નગરપાલિકા ની હાલત શું છે ને બેન, તમે જવાબ આપવો પડ્યો? આ રીતે એક સમસ્ત ટીમ ખૂબ સુંદર કામ કરી રહી છે. બાંધકામ શાખા હોય, ફાયર કર્મચારીઓ પોતાનો જીવ મુઠ્ઠીમાં રાખી અને લોકોની સેવા માટે રાખવાની વાત એ થઈ કે મહીપતરાય મહેતા એટલે કચ્છનું ઘરેણું અને કચ્છનો અવાજ દિલ્હી સુધી પહોંચાડનાર એ એક વ્યક્તિ અને ભુજ નગરપાલિકાથી કરી અને સંસદ સુધી પહોંચનારા એ વ્યક્તિની પ્રતિમા મૂકવાની જ્યારે વાત કરી હોય, જો પ્રમુખ સ્થાનેથી વાજપેયીજીની પ્રતિમા મુકાય, પૂર્ણ કદની મુકાય, એનામાં અમે રાજી છીએ. અમારું સન્માન છે, આપણે ભુજ નગરપાલિકાનું સન્માન કહેવાય કે આપણે એમની પ્રતિમા મૂકી શકીએ છીએ. તો આવી રીતે સન્માનીય વ્યક્તિ તરીકે આપણા કચ્છના અનેરો વ્યક્તિ, એક જે પાયાનો પથ્થર કચ્છનો કહી શકીએ કે જેણે કચ્છ માટે કેટલું બધું કર્યું છે, કચ્છના રાજકારણ માટે પણ એમનો મોટામાં મોટો સિંહ ફાળો છે, એવા મહીપતરાય મહેતાને આજે પ્રતિમા મૂકવાની વાત કરી તો એનામાં પણ જો આનાકાની કરી શકતા હોય, એમનામાં પણ પ્રમુખ સ્થાનેથી એ લઈ ન શકતા હોય, તો આનાથી મોટી નબળાઈ આ ભુજ નગરપાલિકાના સત્તાધીશોની શું હોય, એ પણ મને આજે સવાલ. અંતિમ સામાન્ય સભાની અંદર હંમેશા 5 વર્ષના લેખાજોખા થતા હોય છે,
અને આ 5 વર્ષની અંદર આ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો આવ્યા અને એમણે કેટલું કામ કર્યું એની વિગતવારની ચર્ચાઓ વગર માત્ર દેખાવો, જે રીતે તમે જોવો છો કે 200 પાનાનું પહેલી વખતનું આ આખી સામાન્ય સભાની બુક અને બધાને ખાલી માત્ર સંતોષ કાગળ ઉપર આપવાની વાતો, આ બધી બાબતોની સામે અમારા માત્ર 5 થી 7 પ્રશ્નો જ હતા કે તમે આટલા વર્ષ સુધી પાણીમાં કેટલા પૈસા વાપર્યા અને પાણીમાં પૈસા વાપર્યા તોય આવા શિયાળાની અંદર આખા શહેરની અંદર 8 દિવસે શા માટે પાણી મળે છે, ગટરમાં રોજે રોજના લાખો રૂપિયાના ખર્ચા, કરોડો રૂપિયાના ખર્ચા અને હજી ગટર રોડ રસ્તા ઉપર શા માટે નીકળે છે, રસ્તાઓની વાતો કરી, આવી બધી વાતો, કેટલી એવી જે વિકાસની વાતો કરી, એવી રીતે કે એક નગરસેવકે, કે આપણે એક વર્તમાન પેપરમાં પણ આવ્યું હતું કે એક નગરસેવકે આટલા બધા પોતાના વિસ્તાર માટે ગટર માટે કરી અને જે પૈસા ખર્ચ્યા છે અને એ પૈસા ખર્ચીને આવા નગરસેવકો પણ હોવા જોઈએ. આજે અમે આ નગરસેવકોએ જે રીતે પોતાના પૈસા આપ્યા હતા તેમ છતાં પણ જો આ સામાન્ય સભાની અંદર એ પૈસાનો ઉલ્લેખ થતો હોય તો અમારે એ જવાબ પણ લેવાનો હતો કે શા માટે આવી રીતે તમે આગળની કાર્યવાહીઓ કરતા જાઓ છો, અથવા તો નગરપાલિકા પૈસા નથી ચૂકવતી, અથવા તો નગરસેવકોએ પોતાની રીતે આ બાબતે વાત કરી હોય તો નગરસેવકો એમ કહ્યું કે મેં તો આ ક્યાંય વાત કરી નથી, તો આનો જવાબ પણ નગરપાલિકાના નગર અધ્યક્ષા પાસે નહોતો. હમીસર તળાવ, દેસરસર તળાવની વાત, એનો પણ કોઈ જવાબ એમની પાસે નહોતો. હમણાં જે 2 કરોડની હમીસર બ્યુટિફિકેશનની વાતો હતી અને એ હમીસર બ્યુટિફિકેશનની વાતમાં પણ એમની પાસે કોઈ સવાલના જવાબો નહોતા. એટલા માટે જ છેલ્લે હું આ 10 વર્ષથી વિરોધ પક્ષના નેતા તરીકે ભુજમાં ફરજ બજાવું છું પ્રજાજનોના આશીર્વાદથી, અને 10 વર્ષમાં એક સામાન્ય સભાની અંદર આ ભારતીય જનતા પાર્ટીના લોકો અમને જવાબ નથી આપી શક્યા. અમને જવાબ એટલે કે પ્રજાના પ્રશ્નોનો જવાબ અમે તો માંગતા હતા, પ્રજાને ક્યાં ક્યાં જરૂરિયાતો છે એની અમે વાતો કરતા હતા, પણ આવો એક જવાબ પણ આ ભુજ નગરપાલિકાના આ ભ્રષ્ટાચારી સત્તાધીશો આપી નથી શક્યા. આ છેલ્લી કારોબારીની અંદર 2020 મેચની જેમ કરોડો રૂપિયાના કામો માત્ર દેવા ખાતર દઈ દેવા અને પહેલેથી જ બધા નક્કી કરેલા કોન્ટ્રાક્ટરો હતા, તમે જે પણ કોન્ટ્રાક્ટર, પાણી હશે, ગટર હશે, સફાઈ હશે, લાઇટ હશે, રોડ હશે, જેનામાં પણ તમે જોવો 3 થી વધારે કોન્ટ્રાક્ટરો હશે નહીં, અને એ 3 કોન્ટ્રાક્ટરો વારાફરતી વારા એકબીજાના કોન્ટ્રાક્ટની અંદર હશે, કોઈકના ભાવ ઊંચા, કોઈકના ભાવ નીચા, આવી પોતાની રીતે આખી મંડળી રચી અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ છેલ્લી કારોબારી અને સામાન્ય સભાની અંદર જતા જતા પણ 2020 મેચ રમી અને ચોખ્ખા છક્કા. કચ્છ ભુજ તાલુકાના કાળી તલાવડી ગામે ગેટકોના 66 કેવીના 2 સબસ્ટેશનનું લોકાર્પણ રાજ્યમંત્રીના હસ્તે કરાયું. 773 લાખના ખર્ચે બનાવાયેલા સબસ્ટેશન થકી 8 ગામના 2350 લાભાર્થીઓને હવે સમયસર વીજ પુરવઠો મળતો થશે. ગુજરાત એનર્જી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન લિમિટેડ ગેટકોના કાળી તલાવડી અને ચાંદિયાળ 66 કેવી સબસ્ટેશન લોકાર્પણ કાર્યક્રમ, જે 388 લાખના ખર્ચે કાળી તલાવડી અને 325 લાખના ખર્ચે ચાંદિયા સબસ્ટેશન બનાવાયું છે. અહીંના ગામો ચપરેડી, અટલનગર, વાડા, ભાલોટ, લાખોન્દ્ર, ચંદિયા, કાળી તલાવડી અને મખિયાણી મળીને કુલ 8 ગામના 2350 ગ્રાહકોને સમયસર વીજળીનો લાભ મળશે. આ તકે રાજ્યમંત્રીને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના પ્રમુખ વાસણભાઈ આહિરે જણાવ્યું કે કચ્છમાં સબસ્ટેશનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેના પગલે ગ્રાહકોને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહ્યો છે. જિલ્લામાં 135 સબસ્ટેશનો કાર્યરત છે, ઉપરાંત 66 કેવીના 121 સબસ્ટેશનો મારફતે વીજળી પહોંચાડવામાં આવી રહી છે, તેમ તેમણે જણાવ્યું હતું. શ્રી જગદેવ શ્રી જગદયા
માનનીય આહીર સાહેબ ને વિનંતી કે તેઓ સ્ટેજ પર. હેલો, ખબર પીએસઆઈ ગડાજા સાહેબ ને વિનંતી કે તેઓ તેમનું સ્થાન સ્ટેજ પર લે. ખાસ કરીને આજે કારી તરાવડી અંજાર વિધાનસભા ક્ષેત્રનું ભુજ તાલુકાનું ગામ છે, એમાં કારી તરાવડી અને ચંદિયા લોહારિયાના બે સબસ્ટેશનોનું આજે લોકાર્પણ કર્યું છે. આ વિસ્તારના ખેડૂતો માટે, આ વિસ્તારના ઉદ્યોગો માટે ખૂબ ઉપયોગી સેવા મળશે. લગભગ અંદાજિત 7.5 કરોડ રૂપિયાના ખર્ચે આજે આપણે લોકાર્પણ કર્યું છે. આવતીકાલે ચાંદરણી અને મોરસર, અંજાર અને ભુજ તાલુકાના બંને ગામો છે, ત્યાં પણ આ જ રીતના સંપ્રેષણોનું હાથમુહૂર્ત કરવાનું છે. મને કહેતા આનંદ થાય છે કે મારા અંજાર વિધાનસભા ક્ષેત્રમાં, અંજાર અને ભુજ તાલુકાના વિધાનસભા ક્ષેત્રમાં 32 સંપ્રેષણો છેલ્લા 2008 થી અત્યાર સુધીનું નિર્માણ થયું છે, અને એના કારણે ઉદ્યોગોને પણ પૂરતા વોલ્ટેજથી વીજળી મળે, મારા કિસાન મિત્રોને પૂરતા પ્રમાણમાં વીજળી મળે પૂરતા વોલ્ટેજથી, એ રીતના પ્રયાસોને આજે સફળતા મળી છે. કચ્છમાં કુલ 120 સબસ્ટેશનો છે અને લખપતથી કરી અને આડેસર સુધીના તમામ વિસ્તારને આવરી લેતી સેંકડો કિલોમીટર વીજળી લાઇનો પાથરવામાં આવી છે, અને આ રાજ્યના જનપ્રિય મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબના નેતૃત્વમાં, ઉર્જામંત્રી સૌરભભાઈના માર્ગદર્શનમાં અને પ્રદીપસિંહજીના માર્ગદર્શનમાં કચ્છ વીજ ક્ષેત્ર ખૂબ જ શક્તિમાન બનવા જઈ રહ્યું છે. ટૂંક સમયમાં સોલાર પાવર પ્રોજેક્ટ પણ, દેશમાં સૌથી મોટું સોલાર પાવર પ્રોજેક્ટ પણ ટૂંક સમયમાં દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈના કરકમલો દ્વારા પણ ખાતમુહૂર્ત થવાનું છે. વીજ ક્ષેત્રે ગુજરાત સરપ્લસ તો છે જ, પણ આપણે બીજા રાજ્યોને, બીજા દેશને પણ વીજળી આપી શકીએ એ દિશામાં આ રાજ્ય સરકાર, આપણા લાડીલા મુખ્યમંત્રી ખૂબ આગળ વધી રહ્યા છે.